ધરાવતા સમચુબેન જાદવજી પંચાસરા જે ઘરમાં જ પડી જવાથી સાથળના ભાગે થયેલ ઈજાના કારણે હાડકું ભાંગી ગયું હતું. જ્યારે ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે તેમને લઈ જવાયા હતા ત્યારે ઓપરેશનમાં રિસ્ક હોવાનું તબીબોએ જણાવ્યું હતું, જેથી રાજકોટ એઇમ્સ હોસ્પિટલમાં તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. પરિવારજનોએ એઇમ્સ હોસ્પિટલના તબીબો પર ભરોસો કર્યો હતો અને હોસ્પિટલના નિષ્ણાંત ડોક્ટરોની ટીમે ઓપરેશન સફળ બનાવ્યું હતું. બહુ સરસ સારવાર મળી છે અને હોસ્પિટલ તો બહુ જ સારી છે. અમને તો એમ બહુ ગમ્યું એમ કે ના, સ્ટાફના માણસો બી એટલા સારા છે કે બધી બહુ કેર કરે છે, બાદી એમ ઘણું બધું ધ્યાન રાખે છે, જમવાનું આપે, બધું એના ડાયટ પ્રમાણે આપે છે. અને સારું, અમે તો ગમે એમ જ કહેશું કે ભાઈ એમ્સમાં જ જવાય, અમને આશા નહોતી અમારા બાની કે પાછા આવશે એવી, પણ ડૉક્ટરે બહુ વ્યવસ્થિત ઓપરેશન કર્યું. અને આજી છે 107 વર્ષની ઉંમર છે એમની, અને જ્યારે રાતે વોશરૂમ જતા હતા તો પડી ગયા અને એને સાથળમાં ફ્રેક્ચર આવી ગયેલું હતું. તો પછી અમે ઘણી બધી બીજી હોસ્પિટલમાં પણ ગયા હતા, પણ પછી અમે એમ્સમાં આવ્યા અને અહીંયા એમ ડૉક્ટરની બહુ બધી સારી સર્વિસ છે. અને ઓપરેશન તો મોસ્ટ ઓફ બધાએ ના જ પાડી દીધી હતી, પણ અહીંયાના ડૉક્ટરે રિસ્ક લીધું અને સક્સેસ પણ ગયું છે, એટલે બહુ સારી સર્વિસ છે, બહુ સારું મેડિકેશન છે, સતત ઓબ્ઝર્વેશન, સતત મોનિટરિંગ, દિવસ અને રાત બાની સાથે જ રહ્યા છે લોકો. અને જમવાનું પણ આ લોકો અહીંયાથી જ, જે પ્રમાણે એનો રિપોર્ટ આવે છે એ પ્રમાણે એ લોકોનું જમવાનું પણ પેશન્ટ માટે અહીંયાથી જ આપે છે. તો અને સ્ટાફ સતત મોનિટરિંગ કરે છે દિવસ અને રાત, કોઈ પણ પ્રોબ્લેમ હોય એ હંમેશા સાથે જ હોય છે. અને હું બધાને રિક્વેસ્ટ કરીશ કે કંઈ પણ તકલીફ હોય તમને કોઈને તો એકવાર એમ્સમાં જરૂર બતાવો. અમને તો આશા જ નહોતી કે અમારે બા પાછા આવશે, પણ ડોક્ટરે એટલું વ્યવસ્થિત ઓપરેશન કર્યું. 50% ચાન્સીસ હતા બાના જીવવાના અથવા તો રહેવાના, સક્સેસ જાય કે ન જાય એનો કોઈ અમને આઈડિયા જ નહોતો, પણ સરે ચાન્સ લીધા અને સક્સેસ કર્યું. આ એના માટે રિયલી થેન્ક યુ સો મચ એવરીબડી ઓફ એમ્સ. સમાચારોમાં આગળ વાત કરીએ તો કથાકાર રાજુ ગીરી